ગાંધીનગરમાં જીએસપીસીની કચેરીની બાજુમાં પ્રાંત કચેરી બનાવવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે સ્વાભાવિક છે કે બાંધકામ એક પિંથ લેવલ સુધી કરી દેવામાં આવ્યું હતું પણ ક્યાંકને ક્યાંક બાંધકામમાં ડિઝાઇન ફેરના કારણે સમગ્ર તોડી પાડવાની વાત સામે આવી છે સાથે સાથે ચોક્કસ એ પ્રકારનો કોન્ટ્રાક્ટરનો દાવો છે કોન્ટ્રાક્ટરના કે માણસો કેમેરા સામે આવવા તૈયાર નથી પણ રાજ્ય સરકારના સૂત્રો જે જણાવી રહ્યા છે એ સૂત્રોના જણાવ્યા પ્રમાણે જોવા જઈએ તો આ બાંધકામમાં જે ગુણવત્તા છે એ ગુણવત્તા નબળી હતી અને નબળી ગુણવત્તાનું ધ્યાનમાં આવતા તાત્કાલિક અસરથી આ બાંધકામ જે જે પોર્સનમાં નબળી ગુણવત્તા હતી એને તોડી પાડવામાં આવી હોવાની વિગતો અત્યારે સામે આવી રહી છે સ્વાભાવિક છે કે આજે રજાનો દિવસ છે એટલે કોન્ટ્રાક્ટર પણ હાજર નથી કે કોન્ટ્રાક્ટર આ ઘટના પછી હાજર નથી રહેતા એ પ્રકારની ઘટના છે અને સરકારમાંથી પણ અત્યારના તબક્કે કોઈ બોલવા તૈયાર નથી પણ સાચી વાસ્તવિકતા જે પણ હોય ક્યાંક ને ક્યાંક સરકારને કે કોન્ટ્રાક્ટરને જે પ્રકારે કરોડો રૂપિયાનો ચૂનો લગાડવાની જે સ્કીમો ચાલે છે એ અંતર્ગત જ એક વધુ સ્કીમ સીધી રીતે સરકારી બાંધકામમાં સામે આવી હોવાની વાત પણ જાણવા મળી રહી છે કેમેરામેન રમેશ ટોડિયા સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર